કોમ્પ્યુટરની થઈ ઈમેલની થઈ મેસેજ ની થઈ તમે જુઓ પહેલાના રાજા મહારાજા કરતા આપણે વધુ લેલા મજનું કરતા વધુ અત્યારે પ્રેમી કેમિકા હાલવા જોઈએ અને કોલી પત્ર લખે પહોંચે બે જણા વચ્ચેથી કોઈક રાજાનો પત્ર એક રાજાને આજ ક્યાંક લડાઈમાં હોય અને એની રાણી યાદ આવે ને એમ થાય કે માં મોકલો કબૂતરને ગળામાં ચીઠી બાંધે ને પોતાને રાજાને પાછ લખતા આવડતું ન હોય લખતા આવડતું હોય માણાને બોલાવે જે કેવું હોય પાછું કહી ન શકાય એમ બે લીટીઓ લખે ને કબૂતર ઉડીને જાય એમાં કોઈક દુશ્મન કબૂતર આવી જાય કબૂતરને મારી નાખે ને કે પહોંચી જાય અને રાણી વાંચી લે રાણી રિપ્લાય લખે ત્યાં લડાઈમાં કામકાજ પૂરું થઈ ગયું હોય એટલે અધૂરા સંદેશા વગર અતૃપ્ત ઈચ્છા વગર એકબીજાને પ્રેમ કરીએ છીએ એવું પહોંચાડવાના સંદેશા પહોંચે પહેલાં પહેલા આ પૃથ્વી પરથી એ લોકો જતા રહી એવી સભ્યતામાંથી અત્યારે આપણે ત્યાંથી આવી ગયા છીએ કે હું લખું ને એમ અને ટાઈપિંગમાં જો આપણને મજા આવે સંદેશો નો હોય તો આપણે વાંચીએ નહીં એટલે આપણે ઓલી ટીક બંધ કરી લઈએ સામેવાળો વેમ મારીએ કે વાંચી હશે કે નહીં વાંચી હોય રિપ્લાય આપણે દેવાના હોય એના જ દઈએ તમે જુઓ એમ તમે રિપ્લાય કરો શું બનાવું જમવામાં તેનો રિપ્લાય ન આવે પણ તમે એકવાર આવું ભૂલથી આવો રિપ્લાય કરો ઓલા ભાઈ આવ્યા છે ને પચાસ હજાર દેવાના છે તરત ફોન આવશે કોને ત્યારે સમય નીકળી જ જાય છે પણ જ્યારે તમારા ફોનની અંદર તમારા ગમતા લોકોના મેસેજ આવતા બંધ થઈ જાય ને અને જેના થઈ ગયા છે ને એને પૂછો કે કોઈકનું હારે એવું શું ચીજ છે આ પૃથ્વી પરથી તમે મોડા આવો ઘરે અને સાહેબ એક વ્યક્તિને ફેરનો પડતો હોય કે તમે રાત્રે બાર વાગ્યા સુધી ક્યાં હતા તમને બાર થી બાર વાગ્યા સુધી બહાર રહેવાની મજા વહી જશે જે ભાઈઓને કંટાળો આવે ને ઘડી ઘડી ફોન કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા એમની માટે હું કહું છું પૂછજો જેમને હંમેશા પૂછાતા પ્રશ્નોને ડાઉટમાં લેવાના બદલે થોડું કેરનું પણ એક પ્રોવિઝન રાખો એ રાખો તમને ક્યારેક ઇરિટેશન થઈ છે કે ના પાડી જ ગળ્યું ખાવાની ના પાડી જ ગળ્યું ખાવાની તોય ખાતા રાખો સ્લાડવા તમને શું લાગે છે જે સ્ત્રીએ તમારી માટે આટલા વર્ષો સુધી સુંદર રસોઈ બનાવી તમને ગમતું હોય એવું અમે શીખી લીધા હોય અમારા મમ્મીના ઘરે બનાવેલી દાળનો વઘાર અમે બદલાવી નાખ્યો હોય વીસ વર્ષ જે રીતે દાળ કરતા હોય એના કરતાં જુદી રીતે દાળ કરીએ કારણ કે તમને તમારી મમ્મીની દાળ ભાવે છે એ પ્રમાણે અમે દાળ બનાવતા શીખી ગયા હોઈએ તમને ભાવતું મેનુ સાહેબ અમે મારા કલર બદલાવી નાખીએ તમને ભાવતું હોય એ મેનુ બદલાવડાવી નાખીએ એ બધું જ કરાવી નાખીએ એક સમય સાંજે અમે ના પાડીએ કે નથી ખાવાનું તો ટ્રસ્ટ મી ક્યાંક ને ક્યાંક આ વિચાર છે કે તમારી અંદર રહેલું ધબકતું હૃદય આજીવન ધબકતું રહે અને મારી આ જ દલીલ સ્ત્રીઓ માટે પણ છે કે મોડા આવે છે બહાર જાય છે તો હંમેશા એ મજાનું પણ કારણ નથી તમે આમ આમ જુઓ ને અત્યારે સૌથી વધુ સમાજમાં છૂટાછેડા છે બ્રેકઅપ છે હુકઅપ છે અત્યારે વેબ સિરીઝની સિઝન ચાલે ને એટલાય સંબંધ નથી ચાલતા પહેલી સિઝનમાં જે સંબંધ શરૂ થયો ને સિઝન બે ત્રણ આવી જાય સંબંધ પૂરો થઈ ગયો હોય એવા આપણે ઉલાની અંદર આવી ગયા છે મેં કીધું એમ પ્રેમ વ્યક્ત કરવાના અભિવ્યક્ત કરવાના આપણી પાસે હજારો માધ્યમ હોવા છતાં પણ આપણે એક વ્યક્તિને એવું કન્સર્નથી કમિટમેન્ટથી એવું રિયલાઇઝ નથી કરાવી શકતા કે દોસ્ત હું તને અનહદ પ્રેમ કરું છું તારા વગર મને ચાલે એમ નથી એવી આ સ્થિતિની અંદર કયું કારણ છે કે લોકો આટલા બધા એકબીજાથી છૂટા પડી રહ્યા છે તો આપણે એક જ કારણ કહીએ છીએ કે મન સમજતો નથી ની મન સમજતી નથી જો સમજવાનું આટલું બધું મહત્વનું હોય આટલું બધું મહત્વનું હોય તો શરૂઆત આપણે ત્યાંથી કેમ નથી કરતા આખી ઘટના પૂરી થવાના આવી જાય કોર્ટ સુધી આવી જાય છે ત્યારે આપણે સમજવાની વાત કરીએ છીએ સાહેબ સમજવાની પહેલા સાંભળવું હોય આપણે એકબીજાને સાંભળતા નથી હું બોલ ને હું સાંભળું જ છું હા બોલ સાચા અર્થમાં પરિવારને જોડાયેલું રાખવું હોય હું એમાં નથી પડવા માગતી કે જોઈન્ટ ફેમિલી કે ન્યુક્લિયર ફેમિલી એ એક વ્યવસ્થાનો ભાગ હોઈ શકે પણ એકવાર એવું નક્કી કરો કે મહિને અઠવાડિયે એક વખત આખું પરિવાર ભેગું થાય અને અત્યારે ક્યાંક આપણા બધાની એક જાણે અજાણે એવી ફરિયાદ છે કે છોકરાઓ આપણે ત્યાં આવતા નથી પરિવારનું ફંક્શન હોય ત્યારે બધાને એક ફરિયાદ હોય પણ એમાં હું થોડી વાક આપણા બધાનો એ કરીશ કે હવે જાણે અજાણે ઘરમાં એક બાળક હોય લગ્ન કે કુટુંબનું કોઈ પણ ફંક્શન હોય તો એટલે કંકોત્રી હોય કે કંઈ પણ હોય કોઈ પણ ફક્ત બે જણાને એ ફક્ત બે જણા નીચે લીટી હોય અને એ પણ એક વ્યવસ્થાનો ભાગ હોય કારણ કે બધાને તમે સામૂહિક કરો તો દેવાળું આપણે વહેલા ફૂકીએ એટલે ફક્ત બે જણામાં પતિ પત્ની જવાનું રાખે અને બાળક ઘરે રહીએ ત્યારે બાળકને આવવું હોય ધમપછાડા કરતો હોય નાનો હોય ત્યારે મારા આવું મારા આવું મારા આવું ત્યારે આપણે એને જુદે જુદા પ્રલોભન આપીએ કે હમણાં અમે આવી તો આ વિડીયો ગેમ રમજે આ રમજે તો અહીંયા જજે આ ખાજે આ પીજે તો પીઝા મગાવી દેજે લાબ લાબ્લા જે જે રીતે આપણે એને ચોકલેટો શીખવી હોય એ રીતે આપણે શરૂ કર્યું શરૂ કર્યું પછી બાળકને મજા આવી ગઈ અને પછી સમય સાંજે આપણે એમ કે આજે આપણે મામાના ઘરે જવાનું છે તો બાળક ના પાડશે કે નહીં હવે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિઓને મારે એક વિનંતી છે ફક્ત બે જણામાં પરિવારના અંગત થઈને ને એને તો સામૂહિક જ રાખો એને એની બહાર ન રાખો આપણે કેવા કેવાને બોલાવીએ આપણા બોસને જેને જરાય રસ ન હોય આપણે ત્યાં જમણવારમાં એને હાથ ભાઈસાબ બાપા કરીને આપણે બોલાવીએ તમારે તો સાહેબ આવવાનું જ છે તમારે તો સાહેબ આવવાનું જ છે એ સાહેબ આવે ત્યાં સુધી તમે સાવધાન પોઝિશનમાં હો અંદરથી મને એમ કહેતું કે આ વળે તો આપણે બીજા અટેન્ડ કરી શકીએ પણ એ તો કરી ન શકાય સાહેબ લાવી દો સાહેબ દાળ લાવી દો સાહેબ આ લાવી દઉં અને સાહેબ એમ કે ના હું તો ડિનર કરીને આવ્યો છું એટલે આપણે અડધી હોવા ત્યારે નીકળી જાય એક માણસને સાચવવા માટે આપણે બધા પોતાના લોકોને ક્યાંક ક્યાંક દૂર કરતા ગયા દૂર કરતા ગયા દૂર કરતા ગયા આપણે બધા અત્યારે તમે જુઓ આપણે એક એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કે તમને અજાણ્યા લોકો માટે આપણે એટલા બધા સોફ્ટ હોઈએ છીએ કેવા ઘરના કો કેમ કે આ ભાઈ એટલા બધા હસમુખા એટલા બધા હસમુખા એટલે પત્ની આમ બે આંખ કરીને જો હે આ હસમુખા કે જે વળકે ચડતા હોય હિલોળા લેતા હોય અને ભાઈને કોક એમ કે તમારા બેન તો કેટલા શાંત છે મારા બેન તો કેટલા શાંત છે તો ભાઈઓને એમ થાય કે આ આનું શાંત સ્વરૂપ જોયું છે ઘરે આવો પણ એનું કારણ શું છે ખબર છે કે આપણને એક એવી ઓલામાં થયા કે બાર બધે સારું રૂપાળું મજાનું દેખાવાનું તો બધું ચાલે મને તો સૌથી વધુ નવાઈ એ લાગે વિરલભાઈ કે ઝોમેટો વાળો આપણા ઘરે આવે આપણા ખીચાના પૈસા લઈ જાય આપણને જો જોતો હોય ભલે જમવાનું આપે એને આપણે શું આપીએ થેન્ક યુ ઇટ્સ વેરી ડિલિશિયસ ફાઈવ સ્ટાર આપીએ કોમેન્ટ કરીએ કે આ ગ્રેવી તો એટલી ટેસ્ટી હતી લખીએ ફોટા મૂકીએ ખાતું તો એટલું બધું એક એપ માટે કરીએ સાહેબ ત્રીસ વર્ષથી તમારી પત્ની તમને ભાવતું ભોજન ગરમ રોટલી એ બેસ્તાલીસ ડિગ્રીમાં તમને ખડાવે આજ સુધી તમે કોઈ દિવસ એમનો કીધું થેન્ક યુ દોસ્ત તો રસોઈ બહુ સરસ બનાવે છે એક સેલમાંથી એક સાથે આપણને એક ડ્રેસ ફ્રી આવે અને એ આપણને એમ કે ફોટો મોકલાવજો ને બેન તો કોમેન્ટ કરીને આપણે એને કહીએ વેરી નાઇસ તમારો સ્ટાફનું એટલું બધું પોલાઇટ છે એટલા બધા સારા માણસો તમારી આજુબાજુ રહે છે ક્ષણવાર માટે સાવ આભાસી આપણા અંતર પૂછો એકચ્યુઅલી એની પાર્ટ ઓફ ડ્યુટી છે એટલા માટે અમે હસે છે